नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सौनु फरीथी स्वागत है। आज आप बात करवानी है स्वाध्याय 5.2 में दाखला नंबर 5 तो एनी रकम तमने आ रीते आपेली है कि नीचे नी समांतर श्रेणी में पदों की संख्या शोधो। तो जे आ श्रेणी आपेली है एमा कुल केटला पदों आवेला है ए तमारे शोधवानु है। तो अहींया तमारी पासे जे श्रेणी है एमा तमने छेल्लू पद आपेलू है। छेल्लू पद केटलू आप्यु छे अहींया 205। तो छेल्ला पदनो आपणे क्रम शोधी लेवी तो एनो आपणने खबर पड़ी जशे कि श्रेणी में केटला पद छे। तो अहींया आपणे काम करशुं के ए बराबर पेलू पद ए बराबर केटला छे 7, चलो डी बराबर 13 - 7, 13 માંથી 7 બાદ કરો અને જવાબ મળશે તમને 6। એની પછી એ એન બરાબર એનનું પદ તમને 205 આપેલું છે અને એનની કિંમત તમારે શોધવાની છે। ચલો સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ એ કૌંસની બહાર ડી। ચલો એ એનની કિંમત કેટલી છે તો કે 205, એની કિંમત 7 વત્તા એન માઇનસ 1 એમને એમ ડીની કિંમત કેટલી આપેલી છે તો કે 6। ચલો 205 એમને એમ 7 બરાબરની આ બાજુ જશે એટલે કે માઇનસ એન માઇનસ 1 એમને 6 એમને। ચલો 205 - 7, 205 માંથી 7 બાદ કરો એટલે જવાબ મળે તમને 198 એન માઇનસ 1 એમને 6 એમને। ચલો 198 એમને આ 6 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં 198 ભાગ્યા 6। ચલો 6 × 2 = 18, 1 વધે 1 અને 8 એટલે કે 18 એટલે કે 6 × 18 એટલે 33 બરાબર એન માઇનસ 1। 198 ભાગ્યા 6 કરો એટલે જવાબ કેટલા મળે તમને 33। ચલો 33 એમને એમ માઇનસ 1 આ બાજુ જશે એટલે કે +1 = n, 33 ને 1 = 34 એટલે કે એનની કિંમત મળશે તમને 34। એનો અર્થ શું થયો કે આ જે શ્રેણી છે એમાં કુલ પદોની સંખ્યા તમારી કેટલી છે તો કે 34 છે। તો અહીંયા લખવી કે આપેલ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા 34 છે। આ તમારો પહેલો દાખલો થયો। આ જ રીતનો તમને બીજો દાખલો આપેલો છે। બીજા દાખલાની અંદર રકમ 18 આપી છે, 15 1/3 મિશ્ર સંખ્યા આપી છે, 13 આપ્યું છે અને છેલ્લું પદ -47 આપ્યું છે। તો અહીંયા સૌથી પહેલાં આ જે પહેલું પદ છે એને આપણે પહેલાં લખવી 18, આ મિશ્ર સંખ્યા છે ને અપૂર્ણાંકમાં ફેરવી, અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવે તો કે 15 × 2 = 30, 30 ને 1 = 31, 2 13 એમને એમ -47 એમને। ચલો પહેલું પદ એટલે કે એ એની કિંમત કેટલી છે આપણી પાસે 18, ડી બરાબર 31 ના 2 - 18। ચલો છેદમાં કંઈ ના હોય તો 1 લસા લેવી, 2 એકા 2, 31 એકા 31, -18 × 36। ચલો 36 માંથી 31 બાદ કરો તો કેટલા વધે તો કે -5 2 એટલે ડીની કિંમત મળશે તમને -5 ના 2। હવે શું કરવાનું તો કે એ એન જે છેલ્લું પદ છે એ લખવી કે એ એન બરાબર -47 અને એનની કિંમત તમારે શોધવાની। ચલો સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 કૌંસની બહાર ડી। ચલો એ એનની કિંમત કેટલી છે -47 બરાબર એની કિંમત 18 વત્તા એન માઇનસ 1 એમને એમ અને ડીની કિંમત કેટલી છે તમારી તો કે -5 ના 2। ચલો -47 એમને એમ 18 આ બાજુ જશે તો -18 એન માઇનસ 1 -5 ના 2 એમને। ચલો 47 અને 18 બંનેનો સરવાળો કરવી તો કે 7 ને 8 = 15, વધી પડી 1 - 4 ને 1 - 5 ને 1 - 6 એટલે કે -65 બરાબર એન માઇનસ 1 -5 ના 2। ચલો -65 એમને એમ આ 2 છે એ છેદમાં છે એ જશે ઉપર અને -5 ક્યાં આવશે નીચે બરાબર એન માઇનસ 1 એમને એમ।
चलो पांच अहीं छेद उड़ाड़ी एटले माइनस माइनस प्लस तेर पंचू पांसठ तो अहीं मळशे अहीं बे छे तेर दू छवीस बराबर एन माइनस एक चलो छवीस एम ने एम माइनस एक बराबर ने आ बाजू एटले के प्लस छवीस ने एक सत्यावीस એટલે એનની કિંમત મળશે તમને સત્યાવીસ હવે એનની કિંમત સત્યાવીસ મળે એનો શું થયો કે આ જે સમાંતર શ્રેણી છે તો અહીંયા લખવી આપણે કે આપેલ સમાંતર શ્રેણી ના પદોની સંખ્યા સત્યાવીસ છે જે આ શ્રેણી આપી છે એના પદની સંખ્યા કેટલી છે સત્યાવીસ છે તો આ વાત થઈ આપણી દાખલા નંબર પાંચની જેની અંદર પદોની સંખ્યા તમારે શોધવાની હતી તો જે પહેલો દાખલો છે એના માટે એન બરાબર બસો પાંચ લઈને એનની કિંમત શોધવાની જે તમને ચોત્રીસ મળશે બીજા દાખલાની અંદર એન બરાબર માઇનસ સુડતાલીસ લઈને એનની કિંમત શોધવાની જે તમને સત્યાવીસ મળે એટલે કે પહેલા દાખલામાં ચોત્રીસ પદ મળશે અને બીજા દાખલાની અંદર તમને સત્યાવીસ પદ મળે તો આ વાત થઈ દાખલા નંબર પાંચની ચલો એની પછી એના પછી આપેલો છે તમને દાખલા નંબર છ જેની સૂચના આ પ્રમાણે આપેલી છે કે સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે નું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ જે પદ આપેલું છે એ સમાંતર શ્રેણીનું પદ છે કે નથી તો અહીંયા આપણે સૌથી પહેલાં એની કિંમત કેટલી છે આપણી પાસે તો કે અઢાર એની કિંમત આપણી પાસે છે અગિયાર ડી બરાબર આઠ માઇનસ અગિયાર આઠમાંથી અગિયાર બાદ કરવી એટલે જવાબ મળે તમને માઇનસ ત્રણ એટલે ડીની કિંમત મળશે માઇનસ ત્રણ એની પછી જે તમને પદ આપેલું છે તો અહીંયા લખવી કે એ એન બરાબર માઇનસ એકસો પચાસ અને એના ઉપરથી તમારે એનની કિંમત શોધવાની છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે એનની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા આવવી જોઈએ એનની કિંમત પ્રાકૃતિક સંખ્યા આવવી જોઈએ જો એનની કિંમત પ્રાકૃતિક સંખ્યા ન આવે તો તમારું એવું કોઈ પણ પદ આવું મળે નહીં તો અહીંયા લખશું આપણે કે એ એન બરાબર એ વત્તા એન માઇનસ એક કાઉસની બારે ડી ચલો એની કિંમત કેટલી છે તો કે માઇનસ એકસો પચાસ એની કિંમત અગિયાર વત્તા એન માઇનસ એક એમને એમ અને ડીની કિંમત છે માઇનસ ત્રણ માઇનસ એકસો પચાસ એમને એમ અગિયાર આ બાજુ આવશે એટલે કે માઇનસ એન માઇનસ એક માઇનસ ત્રણ એમને ચલો એકસો પચાસ ને અગિયાર બંનેનો સરવાળો કરો એકસો પચાસ ને અગિયાર એટલે કેટલા થશે તો કે એકસો એકસઠ એન માઇનસ એક માઇનસ ત્રણ એમને એમ ચલો માઇનસ એકસો એકસઠ આ ત્રણ ક્યાં જશે તો કે છેદમાં એન માઇનસ એક એમને એમ એકસો એકસઠ ભાગ્યા ત્રણ ચલો એકસો એકસઠ ભાગ્યા ત્રણ કરવી એટલે કે ત્રણ પંચું પંદર ત્રણ પંચું પંદર એક વધા ત્રણ તરી નવ એક વધશે ત્રણ તરી નવ ત્રણ તરી નવ એટલે જવાબ મળે તમને ત્રેપન પોઈન્ટ તેત્રીસ એન માઇનસ એક એમને ચલો ત્રેપન પોઈન્ટ તેત્રીસ માઇનસ એક બરાબરની આવી જશે એટલે કે પ્લસ બરાબર એન ત્રેપન એક કેટલા થાય તો કે ચોપન પોઈન્ટ તેત્રીસ બરાબર એન એટલે કે એનની કિંમત તમને ચોપન પોઈન્ટ તેત્રીસ મળે એટલે કે શ્રેણીનું કોઈ પદ ચોપન પોઈન્ટ તેત્રીસમું પદ હોય પહેલું પદ હોય બીજું પદ હોય ત્રીજું પદ હોય ચોથું પદ હોય એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ બે બે પોઈન્ટ બે બે પોઈન્ટ પાંચ આવું કોઈ પણ પદ હોઈ શકે નહીં એટલે અહીંયા લખવી આપણે કે અહીં એન એ શ્રેણીનો ક્રમાંક છે અથવા તો ક્રમ છે તેની કિંમત ધન પૂર્ણાંક હોવી જોઈએ ધન પૂર્ણાંક મળે તેથી આપેલ શ્રેણીનું જે આપેલ શ્રેણી છે એનું કોઈ પદ માઇનસ એકસો પચાસ
હોઈ શકે નહીં. તો આ જે શ્રેણી છે એ શ્રેણીનું કોઈ પણ પદ માઇનસ 150 હોઈ શકે નહીં. કેમ? કારણ કે અહીંયા એમની કિંમત તમને કેવી મળે? એ પોઈન્ટમાં મળે. જો તમને અહીંયા 54 મળ્યું હોત તો એ કહેવાત કે 54મું પદ માઇનસ 150 છે. અથવા તો અહીંયા 55 મળે તો આપણે કહેવી કે 55મું પદ માઇનસ 150 છે. પણ અહીંયા જવાબ તમારો કેવો મળે? એ પોઈન્ટમાં મળે છે. તો પોઈન્ટમાં એવું પદ અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે અહીંયા જે એન છે એ શ્રેણીનો ક્રમ છે અથવા તો ક્રમાંક છે જેની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા હોય. જે એન છે એની કિંમત કેવી હોય? ધન પૂર્ણાંક સંખ્યા, અથવા તો અહીંયા પ્રાકૃતિક સંખ્યા પણ લખી શકો કે તેની કિંમત પ્રાકૃતિક સંખ્યા મળે. તેથી આપેલ શ્રેણીનું કોઈ પદ માઇનસ 150 હોઈ શકે નહીં. આ વાત થઈ તમારી દાખલા નંબર 6ની. ચલો એની પછી એના પછી આપેલો છે તમને દાખલા નંબર 7 કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. તો અહીંયા તમને શું કીધું છે કે 11મું પદ 38 છે. ચલો 11મું પદ 38 લખવું હોય કેવી રીતે લખાય? તો કે એ 11 બરાબર 38. એ જ રીતે તમને 16મું પદ, ચલો 16મું પદ શું લખાય? તો કે એ 16 બરાબર 73. ચલો એ અગિયાર ને આપણે જે આપણું સમીકરણ છે એ પ્રમાણે લખવું હોય તો કે એ 11 એટલે શું થાય તમારું? એ વત્તા 10D, જે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો 11 છે તો અહીંયા શું લખવાનું? 10. તો કે એ વત્તા 10D બરાબર 38. આ તમારું પેલું સમીકરણ. આમાંથી લખવું હોય તો શું લખાય? તો કે એ વત્તા 16 આપ્યા છે તો અહીંયા કેટલા ડી લખવાના? તો કે 15D બરાબર 73. આ તમારું બીજું સમીકરણ. ચલો સમીકરણ 1 અને 2 મળી ગયા આપણને. હવે બંને સમીકરણનો આપણે લોપની રીતે કામ કરશું. તો કે સમીકરણ 1 છે અને 2 છે તો બંનેમાં એ સમાન છે અથવા તો બંને એ સરખા છે તો અહીંયા શું કરશું? સમીકરણ 1માંથી સમીકરણ 2 શું કરવી? બાદ કરવી. તો અહીંયા લખવી કે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા. ચલો સમીકરણ એ શું છે આપણી પાસે? એ વત્તા 10D બાદ કરવી એ વત્તા 15D બરાબર 38 એમનેમ માઇનસ 73. ચલો એ વત્તા 10D એમનેમ માઇનસ એ માઇનસ પ્લસ માઇનસ 15D બરાબર 38 માઇનસ 73, એટલે કે 73માંથી 38 બાદ કરવી. તો 73 માઇનસ 38 અહીંયા આવશે 6, અહીંયા 10, 10ને 13, 13માંથી 8 બાદ કરો તો કેટલા આવે? 5, 6માંથી 3 બાદ કરો તો 3, તો અહીંયા મળશે 35. પણ 35 કેવા મળે તમને? માઇનસ. ચલો પ્લસ એ માઇનસ એ કેન્સલ, 10D માઇનસ 15D એટલે જવાબ આવે માઇનસ 5D બરાબર માઇનસ 35. ડી બરાબર માઇનસ 35, આ માઇનસ 5 આવશે છેદ માટે ડીની કિંમત માઇનસ માઇનસ પ્લસ 7 × 35 એટલે ડીની કિંમત મળશે 7. ચલો ડીની કિંમત હવે સમીકરણ 1 અથવા 2માં ગમે તે 1માં મૂકવી. તો અહીંયા લખવી કે ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા. ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે એ વત્તા 10D બરાબર 38. એ વત્તા 10 એમનેમ ડીની કિંમત 7 બરાબર 38. એ વત્તા 10 × 7 એટલે કે 70 બરાબર 38. એ બરાબર 38 એમનેમ 70 આ બાજુ જશે તો કે માઇનસ એ બરાબર 70 માઇનસ 38. 70માંથી 38 બાદ કરો એટલે જવાબ તમારો કેટલો આવે? તો કે 32. પણ કેવા આવશે? માઇનસ. એટલે કે એની કિંમત મળી તમને માઇનસ 32 અને ડીની કિંમત મળી તમને 7. પણ પ્રશ્ન શું પૂછ્યો છે અહીંયા? કે 31મું પદ શોધો. તો અહીંયા તમારે એન બરાબર 31 લઈને એ 31 તમારે શોધવાનું છે. ચલો સૂત્ર આપો કે એ એન બરાબર એ વત્તા એન માઇનસ એ કાઉન્સની બહાર ડી. ચલો એનની કિંમત કેટલી છે? તો કે 31. એની કિંમત માઇનસ 32 વત્તા એનની કિંમત 31 માઇનસ 1 અને ડીની કિંમત છે આપણી પાસે 7. ચલો
माइनस 32 एमनेम ए 31 बराबर माइनस 32 एमनेम प्लस 31 माथी एक बात करवी तो 30 काउंस में 7 चलो माइनस 32 एमनेम प्लस 7 तरी 21 એટલે કે 210 210 માઈનસ 32 ચલો 210 માંથી 32 બાદ કરી અહીંયા 0 10 10 માંથી 2 જશે તો 8 અહીંયા આવે 1 10 10 માંથી 3 જાય તો 7 અને ઉપરથી ઉતાર્યા 1 એટલે જવાબ મળે તમને 178 એટલે કે એ 31 માં જવાબ કેટલો આવે તમારો 178 એનો અર્થ શું થયો કે શ્રેણીનું 31મું પદ 178 મળે આ તમારો જવાબ કે શ્રેણીનું જે 31મું પદ છે એ તમને કેટલું મળે તો કે 178 મળે દાખલામાં કઈ રીતે કામ કરવાનું છે ફરીથી સમજી લેવી કે અહીંયા 11મું પદ 38 આપેલું હતું એટલે કે એ 11 બરાબર 38 16મું પદ 73 આપેલું હતું એટલે કે એ 16 બરાબર 73 ચલો એ 11 એટલે કે એ વત્તા 10d બરાબર 38 એમને એમ 16 આપેલા છે એટલે કે એ વત્તા 15d બરાબર 73 એમને અહીંયા બંનેમાં એ સરખા છે એટલે લોપની રીત કરશું સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરવી બાદ કરવી તો કે બાદ કરો એટલે એ એ અહીંયા કેન્સલ થઈ જાય 10 માંથી 15 જાય તો માઇનસ 5d બરાબર 38 માઇનસ 73 એટલે જવાબ મળે માઇનસ 35 આ 5 ક્યાં જશે એ છેદમાં માઇનસ માઇનસ પ્લસ 7 પંચું 35 એટલે ડીની કિંમત 7 મળે ડીની કિંમત સમીકરણમાં મૂકો એટલે કે એની કિંમત મળશે તમને માઇનસ 32 ચલો આ માઇનસ 32 અને ડીની કિંમત 7 આ બંને કિંમતનો ઉપયોગ આપણે 31મું પદ શોધવામાં કરશું કે એન બરાબર 31 લઈને એ 31 બરાબર પ્રશ્નાર્થી એટલે કે 31મું પદ આપણે શોધવાનું છે સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકો એટલે તમને 31મું પદ કેટલું મળે તો કે 178 મળે એટલે છેલ્લે લખવાનું કે આપેલ શ્રેણીનું 31મું પદ 178 મળે આ વાત થઈ તમારી દાખલા નંબર 7ની ચલો આની પછી એના પછી આપેલું છે તમને દાખલા નંબર 8 એની સૂચના આ પ્રમાણે આપેલી છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો તો અહીંયા તમારી પાસે ત્રીજું પદ 12 આપેલું છે તો ત્રીજું પદ 12 એટલે કે એ 3 બરાબર 12 એટલે કે ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હવે આપણી પાસે કુલ પદ કેટલા છે તો કે શ્રેણીમાં કુલ 50 પદ છે તો એનું છેલ્લું પદ કેટલું થાય તો કે 50મું પદ થશે એટલે કે એ 50ની કિંમત તમારી પાસે 106 છે ચલો A3ને આપણે વ્યાપક સ્વરૂપમાં લખો શું લખાય તો કે એ વત્તા 2D બરાબર 12 આ તમારું પહેલું સમીકરણ એ 50 એટલે કે એ વત્તા 49D બરાબર 106 આ તમારું બીજું સમીકરણ ચલો સમીકરણ 1 અને 2 મળી ગયા હવે આનું શું કરવાનું આપણે લોપ કરવાનો જેથી કરીને તમને એની અને ડીની કિંમત મળે લોપ કરવા માટે એ બંનેમાં સરખા છે તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરવી બાદ કરવી તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા ચલો એ વત્તા 2D માઇનસ એ વત્તા 49D બરાબર 12 માઇનસ 106 ચલો એ વત્તા 2D એમને માઇનસ એ પ્લસ માઇનસ માઇનસ 49D બરાબર 12 માઇનસ 106 એટલે કે 106માંથી 12 બાદ કરવી તો 6માંથી 2 જાય તો 4 10માંથી 1 જાય તો 9 એટલે જવાબ મળશે તમને 94 ચલો પ્લસ એ માઇનસ એ બંને કેન્સલ 49 અને 2 49 નિશાની માઇનસ છે અહીંયા 2 છે તો 49માંથી 2 બાદ કરવી તો કે 47D પણ 47 કેવા આવે માઇનસ અહીંયા 94 પણ કેવા આવશે માઇનસ તો માઇનસ 94 ડી બરાબર માઇનસ 94 છેદમાં માઇનસ 47 છેદમાં માઇનસ માઇનસ પ્લસ 47 ગુણ્યા 2 કરો એટલે જવાબ કેટલો મળે તમને 94 એટલે ડીની કિંમત મળશે તમને 2 ડીની કિંમત સમીકરણ 1માં મૂકવી તો અહીંયા લખવી કે સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે આપણી પાસે તો કે એ વત્તા 2D બરાબર 12
એની કિંમત શું છે આપણે શોધવાની છે. ચલો બે એમના ડીની કિંમત કેટલી છે, બે બરાબર બાર, એ વત્તા બે દૂ ચાર બરાબર બાર, એ બરાબર બાર એમને એમ ચાર આ બાજુ જાય છે માઇનસ, એ બરાબર બારમાંથી ચાર બાદ કરો તો કેટલો જવાબ આવે આઠ. તો એની કિંમત મળશે તમને આઠ, એની કિંમત આઠ અને ડીની કિંમત બે બંને આપણને મળી ગઈ. હવે શું કરવાનું છે, આપણને ઓગણત્રીસમું પદ જોઈએ છે. તો અહીંયા આપણે એ એનની કિંમત ઓગણત્રીસ લઈને એ ઓગણત્રીસ આપણે શોધવાનું છે. ચલો સૂત્ર, એ એન બરાબર એ વત્તા એન માઇનસ એક કૌંસની બારે ડી. ચલો એ એનની કિંમત એટલે એ ઓગણત્રીસ બરાબર એની કિંમત કેટલી છે આપણી પાસે આઠ વત્તા એન માઇનસ એક, એટલે કે ઓગણત્રીસ માઇનસ એક. ડીની કિંમત કેટલી છે આપણી પાસે, તો કે બે. ચલો એ ઓગણત્રીસ એમને એમ બરાબર એમને આઠ એમને એમ પ્લસ ઓગણત્રીસ માઇનસ એક, ઓગણત્રીસમાંથી એક બાદ કરવી કેટલા વધે, તો કે અઠ્યાવીસ અને બે. ચલો આઠ વત્તા અઠ્યાવીસ ગુણ્યા બે, અઠ્યાવીસ ગુણ્યા બે કરો એટલે આઠ દૂ સોળ, વધી પડી એક, બે ને બે ચારને એક પાંચ, એટલે કે છપ્પન. ચલો છપ્પન ને આઠ, છપ્પન અને આઠનો સરવાળો કરો એટલે કે છપ્પન ને આઠ થશે તમારા ચોસઠ, એટલે કે એ ઓગણત્રીસ. અને કહો ઓગણત્રીસમું પદ તમને કેટલું મળે, ચોસઠ મળે. તો છેલ્લે જવાબમાં લખવી કે આપેલ શ્રેણીનું અથવા તો સમાંતર શ્રેણીનું ઓગણત્રીસમું પદ ચોસઠ મળે. જે તમારું ઓગણત્રીસમું પદ છે એ તમને શું મળશે, ચોસઠ મળશે. આ વાત થઈ તમારી દાખલા નંબર આઠની. ચલો આની પછી એના પછી આપેલો છે દાખલા નંબર નવ, કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય તો તે શ્રેણીનું કયું પદ ઝીરો થાય. તો અહીંયા તમને જો ત્રીજું પદ કયું આપ્યું છે, ચાર, અને નવમું પદ માઇનસ આઠ, તો અહીંયા લખવી ત્રીજું પદ એટલે કે એ થ્રી બરાબર ચાર અને એ નવ બરાબર માઇનસ આઠ, એટલે કે નવમું પદ માઇનસ આઠ છે. ચલો એ થ્રીને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય શું લખાય, એ વત્તા ટુ ડી બરાબર ચાર. આ તમારું પહેલું સમીકરણ, એ નવ એ વત્તા આઠ ડી બરાબર માઇનસ આઠ, આ તમારું બીજું સમીકરણ. ચલો સમીકરણ એક અને બે, સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરવી, અહીંયા લખવી કે સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા. ચલો સમીકરણ એક એ વત્તા ટુ ડી, એમાંથી એ વત્તા આઠ ડી આપણે બાદ કરવી, ચાર એમને એમ માઇનસ માઇનસ આઠ. ચલો એ વત્તા ટુ ડી એમને એમ માઇનસ એ માઇનસ પ્લસ માઇનસ આઠ ડી બરાબર ચાર માઇનસ માઇનસ પ્લસ આઠ. ચલો પ્લસ એ માઇનસ એ કેન્સલ, આઠમાંથી બે જશે તો માઇનસ છ ડી બરાબર આઠ ને ચાર બાર. ચલો ડી બરાબર બાર એમને એમ, આ માઇનસ છ ક્યાં જશે છેદમાં, તો ડી બરાબર માઇનસ પ્લસ માઇનસ છ દૂ બાર, એટલે જવાબ મળે ડીની કિંમત માઇનસ બે. ચલો ડીની કિંમત મળી ગઈ, એને શું કેમાં મૂકશું, તો સમીકરણ એકમાં. તો અહીંયા લખવી કે સમીકરણ એક પરથી. ચલો સમીકરણ એક શું છે આપણી પાસે, તો કે એ વત્તા ટુ ડી બરાબર ચાર, એ એમને એમ બે એમને એમ, ડીની કિંમત મૂકશું માઇનસ બે બરાબર ચાર, એ પ્લસ માઇનસ માઇનસ બે દૂ ચાર બરાબર ચાર, એ બરાબર ચાર એમને એમ, આ માઇનસ ચાર બરાબરની સામે જશે એટલે પ્લસ, એ બરાબર ચાર ને ચાર આઠ, એટલે કે એની કિંમત તમને આઠ મળી. હવે એ અને ડીની કિંમત મળી ગઈ છે, હવે શું કીધું છે તમને, કે તો તે શ્રેણીનું કયું પદ ઝીરો થાય. હવે અહીંયા પદ આપી દીધું છે તમને, એટલે એ એનની કિંમત ઝીરો આપી છે અને આપણે એન શોધવાનું છે. તો એના માટે સૂત્ર, એ એન બરાબર એ વત્તા એન માઇનસ એક કૌંસની બારે ડી. ચલો એ એની કિંમત શું મૂકવાની, ઝીરો, એની કિંમત આઠ વત્તા એન આપણે શોધવાનું છે, એટલે કે એન માઇનસ એક એમના અને ડીની કિંમત છે માઇનસ બે.
जीरो एम ने आठ आ बाजू जैसे तो माइनस आठ बराबर एन माइनस एक और माइनस बे एम ने। चलो माइनस आठ एम ने आम गुणाकार में है माइनस बे आ बाजू आए क्या जैसे छेद में एन माइनस एक एम ने माइनस माइनस प्लस बे चौक आठ बराबर एन माइनस एक। चलो माइनस एक बराबर ने आ बाजू आ के थाय प्लस एन चार ने एक पांच बराबर एन अने एन की किंमत पांच मळे एनो अर्थ शू थाय के जे आ तमारी समांतर श्रेणी छे तो ये समांतर श्रेणी नू पांचमू पद शून्य थाय। तो आ जे समांतर श्रेणी छे एनू तमने प्रश्न शू पूछ्यो तो क्यूँ पद जीरो थाय तो ये समांतर श्रेणी नू पांचमू पद जीरो थाय। आ बात थी तमारी दाखला नंबर नौ। दाखला नंबर जे सात आठ ने नौ छे त्रणेय में सरखुज काम करवानुं छे। सौथी पहेला जे समीकरण आपेला होय बे ए बे समीकरणनो उकेल शोधवानो ए अने डी नी किंमत शोधवानी। बन्नेनी किंमत मळी जाय पछी तमने जे प्रमाणे रकम में आपणने सूचना आपेली होय ए प्रमाणे काम करो। जो एनमु पद एटले के अठ्ठावीसमु पद ओगणत्रीसमु पद ए रीते शोधवानुं कीधुं होय तो पद शोधवानुं अने जो तमने आ रीते कीधुं होय के पद आपी दीधुं होय के पद जीरो छे तो एन शोधो तो ए एन बराबर जीरो लईने एननी किंमत तमारे शोधवानी। तो एननी किंमत अहींया केटली मळे छे पांच मळे एटले के समांतर श्रेणीनुं पांचमुं पद जीरो थाय। तो अत्यारे जे आपणे स्वाध्याय पांच पॉइंट बे ना जे दाखला आपणे गणेला छे ए दाखला तमारे तमारी बुकमां व्यवस्थित सारा अक्षरे लखवाना छे अने घरे बेठा एनी तैयारी करवानी छे। अस्तु जय गुरुदेव।